पीएम नरेंद्र मोदी सेलवास पहुंची चुक्या छे। सेलवासमां पीएमना हस्ते मेडिकल कॉलेज नुं लोकार्पण करवामां आवशे। सायलीमां नमो मेडिकल कॉलेज नुं लोकार्पण थशे। ₹230 કરોડના ખર્ચે નમો મેડિકલ કોલેજ તૈયાર કરવામાં આવી છે। 35 એકર જમીન પર વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે। તો મેડિકલ કોલેજ 35 એકર જમીન પર વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર। મેડિકલ કોલેજ સાથે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું પણ લોકાર્પણ। पीएम मोदी कॉलेज संकुल नो निरीक्षण करियो। मुलाकात ना दृश्य टीवी स्क्रीन पर। तो संघ प्रदेश ने विकास की भेट आपवा जई रह्या छे। सायली में पीएम मोदी जाहिर सभा ने संबोधित संघ प्रदेश ना विविध विकास प्रोजेक्ट लोकार्पण करशे। तो दादरा नगर हवेली ने विकास कामों की भेट आपवा जई रह्या छे। 35 एकर जमीन पर विविध 13 बिल्डिंग तैयार। मेडिकल कॉलेज साथ रिसर्च इंस्टिट्यूटनुं पण लोकार्पण। चपलीथी देवका बीच सुधी 16 किलोमीटर रोड शो। तो वडाप्रधान संघ प्रदेशना प्रवासे पहोंच्या छे। दमण अने दादरा नगर ने विकास कामोनी भेट। सायलीमां नमो मेडिकल कॉलेजनुं लोकार्पण। 230 કરોડના ખર્ચે તૈયાર। 4808 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ। 35 એકર જમીન માં વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર કરાયા છે। વડાપ્રધાન સંઘ પ્રદેશ ના પ્રવાસે પહોંચ્યા છે। વિકાસ કાર્યોની અહીં ભેટ। દમણ અને દાદરાનગર ને વિકાસ કામોની ભેટ। વિવિધ પ્રોજેક્ટ્સ નું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। 4808 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ। છપલીથી દેવકા બીચ સુધી 16 કિલોમીટર નો રોડ શો। 230 કરોડના ખર્ચે તૈયાર કર્યા છે નમો મેડિકલ કોલેજ। 35 એકર જમીન પર વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર કરાયા। દીવ દમણ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સંઘ પ્રદેશે વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। છપલીમાં દેવકા બીચ સુધી 16 કિલોમીટર નો રોડ શો। 4804 કરોડના ખર્ચે 75 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। તો સાયલીમાં નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ। તો દમણ અને દાદરાનગરને વિકાસ કામોની ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે સંઘ પ્રદેશને વિકાસની ભેટ આપવા અને ત્યાં 35 એકર જમીન પર વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર કરાઈ છે। મેડિકલ કોલેજ સાથે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું પણ લોકાર્પણ। છપલીથી દેવકા બીચ સુધી 16 કિલોમીટરનો રોડ શો। દીવ દમણ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। દાદરાનગર હવેલીમાં વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ અને દાદરાનગરના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં વિકાસ કાર્યોની ભેટ આપશે। તો સાયલીમાં નમો મેડિકલ કોલેજ તૈયાર। 230 કરોડની ખર્ચે આ તૈયાર કરવામાં આવે છે। વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે। તો દીવ દમણમાં વિકાસ। તો વધુ વિગતો સાથે મનીષ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મનીષ જી, બિલકુલ, વાત કરીએ તો નરેન્દ્ર મોદી જે કહેવાય છે અત્યારે જે ચલવાથી નીકળી ગયા છે અને રોડ શો છે તે કરવાના છે, એટલે કહેવાય કે દમણમાં 16 કિલોમીટર લાંબો જે રોડ શો છે તેને આખરી ઓપ અપાયો છે અને લોકો છે તે આવવાની શરૂઆત સાથે જે છે બપોરથી જ લોકો આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાત કરીએ તો અલગ અલગ સમાજના લોકો છે તે અહીં રાહ જોઈ રહ્યા છે। રાજસ્થાની સમાજ હોય કે ગુજરાતી સમાજ હોય કે મહારાષ્ટ્રીયન સમાજ હોય, અંબિની ભારત જેવું દમણને તૈયાર કરવામાં આવ્યું છે। દમણને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી। સી ફેસની જે ભેટ છે તે આપવા જઈ રહ્યા છે, એટલે કહેવાય કે ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદી દમણ એરપોર્ટથી સી ફેસનું જે કહેવાય કે લોકાર્પણ કરવાના છે, લોકાર્પણ બાદ તે પોતે નિરીક્ષણ પણ કરશે, એટલે ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદી દમણમાં આવવાના છે। ત્યારે હાલ આ લોકો તૈયારી કરી રહ્યા છે, બેન બાજા સાથે તૈયારી કરી રહ્યા છે, કબસે રાહ દેખ રહે નરેન્દ્ર મોદીજી કે આને કી અમે તો 4 કલાક છે દર્શન માં જીવન દેખ રહા હે। કેસા લગ રહા હે નરેન્દ્ર મોદીજી દમણ માં? બહોત અચ્છા લગા, જૈસે આજ તો જાણે દિવાળી ઓછા લગ રહા હે, ઇતના સુંદર કાર્યક્રમ હે મોદીજી કે લિયે, ઊંચા કે લિયે બેઠે હે ઇધર। દમણ કો નઈ ગિફ્ટ મિલ રહી હે, દમણ કો સીપીએસ કી ગિફ્ટ મિલ રહી હે, ક્યા કહોગે? દમણ કો
सी फेस की गिफ्ट मिल रही है, क्या कहोगे? ये हमारे लिए बहुत खुशी की बात है कि मोदी जी दमन में आ रहे हैं और हम सबको बहुत ही अच्छा लग रहा है उनके लिए। हम बहुत एकदम जोश के साथ में तैयारियां कर रहे हैं ऐसा। मोदी बिल्कुल तो दशम आप जोई सको छो के पुलिस तो चापको बंदोबस्त साथ छे ते અને સાથે જ રેપિડ એક્શનની ફોર્સની જે તૈયારી કરાવી રહી છે। 19 કિલોમીટર જે લાંબો જે કહેવાય કે રોડ શો યોજાવાનો છે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 13 સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને યુવાનો સાથે કેટલાક મહિલાઓ છે તે પણ આટોટાતી રાહ જોઈ રહ્યા છે। એટલે ટૂંક સમયમાં જ નરેન્દ્ર મોદી દમણમાં આવી પહોંચશે અને આ જે સી ફેસનું છે તે લોકાર્પણ કરશે। તેને લઈને દમણવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી મનીષ, 5મી વખત વડાપ્રધાન મોદી આ મુલાકાત કરવા જઈ રહ્યા છે, લોકોમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? બિલકુલ, લોકો કહી રહ્યા છે કે દિવાળી જેવો માહોલ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દમણની મુલાકાત લેતા હોય ત્યારે લોકો છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દમણવાસીઓમાં। આજે કહેવાય કે દિવાળી જેવો માહોલ કહી રહ્યા છે। દશમક જોઈ શકો છો કઈ રીતના દમણને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, કારણ કે વર્ષોથી રાહ જોવાઈ રહી હતી કે દમણને સી ફેસની જે ગિફ્ટ મળે અને આ ગિફ્ટ આખરે આ મળીવા રહ્યું છે, ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે નાના બાળકો હોય કે યુવાનો હોય આ સૌ કોઈ એક ઝલક જોવા માટે આ દમણના રસ્તા પર ઉતરી આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કઈ રીતના નાના નાના બાળકો અને યુવાનો ક્યાં કહો કે નરેન્દ્ર મોદીજી રોડ શો યોજરે દમણમાં આ રહે હૈ। બિલકુલ, જે લોકો છે તે નાની સ્પીડ આપી રહ્યા છે, કારણ કે નરેન્દ્ર મોદી છે તે દમણમાં આવી રહ્યા છે અને મહિલાઓ છે તે પણ સ્વાગતમાં જોડાય છે। નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દમણમાં આવવાના છે અને રોડ શો યોજવાના, કઈ રીતે આ જોઈ રહ્યા છે, કઈ રીતે ઉત્સાહ છે તમારામાં? બહુ ખુશી હો રહી હૈ કે વો આ રહે હૈ, હમ લોગ કુછ દેખ પાએંગે। દમણને એક ગિફ્ટ આપવા જઈ રહ્યા છે સી ફેસની, તેને લઈને શું કહેશો? हाँ, बहुत अच्छा लगता है, दरिया किनारे में घूमना टहलना बहुत अच्छा बनाया गया है। बिल्कुल, तो जो युवानो छे ते पण अहीं आवी पहोंच्या छे, जे आ रस्ता पर थी जे शुरुआत करवाना छे, एरपोर्ट थी दमण सी फीस छे त्यांथी शुरुआत थवानी छे, रोड शो छे ते थवानो छे, तेने लईने जे लोकोमां અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને બપોરથી જ ભર તડકામાં આ લોકો રાહ જોઈ રહ્યા છે, હાથમાં ઝંડો લહેરાવી રહ્યા છે। સાથે સાથે જ જે રસ્તા છે તે કેસરિયામય બની ગયા છે, સાથે જ કોઈ અનિયમિતતા નહીં બને તેના માટે જે કહેવાય કે પોલીસની ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં છે। પરંતુ દમણમાં જે રીતના આજે નરેન્દ્ર મોદી આવવાના છે, 5મી વાર આવવાના છે, તેને લઈને જે દમણવાસીઓમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ કે જે દમણને જે ગિફ્ટ જે ભેટ મળવા જઈ રહી છે તે સોગાતનું પણ લોકો સ્વાગત કરી રહ્યા છે, સાથે જ કહી રહ્યા છે કે આ જે દમણને જે સોગાત મળી રહી છે સી ફેસમાં, તેને લઈને જે રોજગારીનો જે તકો છે તે ઊભી થાય, ટુરિસ્ટ પેલેસ તરીકે જાણવામાં આવે, ટુરિસ્ટ સ્થળ તરીકે જાણવામાં આવે છે, ત્યારે દમણમાં જે ફરવાલાયક સ્થળ હોય અને આ જે વિકાસના કામો થવાના હોય, વિકાસના કામો થયા હોય તેને લઈને ટુરિસ્ટના જે કહેવાય કે વેગ મળશે, એટલે કહેવાય કે બિલકુલ, જો વિકાસના 350 કરોડ નો જે ભેટ મળવા જઈ રહી છે, એટલે કહેવાય કે દમણ છે તેના જે 19 કિલોમીટર નો જે રોડ શો કરવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી છે તે આ 19 કિલોમીટર ના રેડિયેશનમાં રોડ શો કરશે। સાથે જ વાત કરીએ જે દમણને ભેટ મળવા જઈ રહી છે તેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી આ કામ ચાલી રહ્યું હતું, વિકાસના કામો ચાલી રહ્યા હતા, લોકો આટૂરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને હવે જે આખરી મોહ લગાવવામાં આવી છે, આખરી ઓપ છે તે અપાઈ ગયો છે અને નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ પોતે આ જે સી ફેસ છે તેની મુલાકાત પણ લેશે, નિરીક્ષણ પણ કરશે, તેને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ તો પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, આજુબાજુના વિસ્તારોથી લઈને આજે સુરત પોલીસથી લઈને દક્ષિણ ગુજરાતની તમામ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ પણ અહીં મૂકી દેવામાં આવી છે, કારણ કે કોઈ અનિયમિતતા નહીં બને। જી જી મનીષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશને વિકાસની ભેટ આપશે, ટૂંક સમયમાં તેઓ પહોંચશે દમણ અને દાદરાનગર હવેલી સંઘપ્રદેશની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર પહોંચી રહ્યા છે અને ત્યાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ 5મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં મુલાકાતે જઈ રહ્યા છે ત્યાં અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાતમુહૂર્ત અને લોકાર્પણની તૈયારીઓમાં પૂરજોશ
જોવા મળી રહ્યો છે, લોકોમાં આનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 230 કરોડના ખર્ચે નમો મેડિકલ કોલેજ તૈયાર થઈ ગઈ છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સેલવાસમાં પીએમના હસ્તે મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવશે। 35 એકર જમીન પર વિવિધ 13 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે અને એક વિકાસ કાર્યોની ભેટ જ્યારે સંઘ પ્રદેશને મળવા જઈ રહી છે ત્યારે લોકોમાં આનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।